ઓસ્ટ્રેલિયાની જાણીતી યુનિવર્સિટીમાં કેમિકલ વિસ્ફોટ, 3 લોકો દાઝી જતા અફરાતફરી મચી. યુનિવર્સિટી ઓફ સિડનીમાં રાસાયણિક વિસ્ફોટ થતા 3 વ્યક્તિઓ ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેના બાદમાં તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ એક્વેટિક સેન્ટરમાં સવારે આ ઘટના બની હતી. તે પછી તાત્કાલિક ધોરણે જાણ કરાતા અમારી બચાવ અને રાહત ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને દાહ પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સદભાગ્ય તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જેઓ દાઝી ગયા હતા તેમાં એક યુનિવર્સિટી સ્ટાફ મેમ્બર અને તેમની પાસે ઉભેલા 2 નાગરિકો સામેલ છે. આ ઘટનાનું કારણ જણાવતા યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં એસિડ આધારિત રસાયણ લઈને અમારો એક સ્ટાફ મેમ્બર તેના ડિસ્પોઝ માટે જતો હતો, પરંતુ તેણે એક જ બકેટમાં 2 જુદા જુદા રસાયણો ભર્યા. તે રસાયણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ, તેથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થઈ અને આ વિસ્ફોટ થયો. તેથી તે બકેટ લઈ જતો યુનિવર્સિટીનો કર્મચારી સખત દાઝી ગયો હતો. એટલું જ નહીં, પરંતુ માર્ગમાં તેની બાજુમાં આવતા 2 રાહદારીઓ પણ દાઝી ગયા હતા. વિસ્ફોટ તો મોટો હતો, છતાં કોઈ જાનહાનિ થઈ નથી, તે પ્રભુની કૃપા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.